So students, in our last lecture we were discussing the points of the listening. So in our last lecture we have seen lot of points and about some problems of listening. So in our last lecture we have stopped listening the subject matter on insisting. તો ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ આપણો જે પોઈન્ટ છે એને કન્ટિન્યુ કરીએ. ક્રિટિસાઇઝિંગ ધ ડિલિવરી ઓર અપીરિયન્સ ઓફ ધ સ્પીકર. મેની ઓફ અસ ડૂ ધીસ રેગ્યુલરલી. એટલે કે કોઈ વ્યક્તિ જે છે અથવા તો જે સ્પીકર છે એની જે સ્પીચ છે અથવા તો એનો જે અપીરિયન્સ છે, એનો જે દેખાવ છે, એનું ક્રિટિસાઇઝિંગ કરવું, તો આપણે આ બધું વસ્તુ મોટાભાગે રોજબરોજના જીવનમાં કરતા હોઈએ છીએ. વી ટેન્ડ ટુ મેન્ટલી ક્રિટિસાઇઝ ધ સ્પીકર ફોર નોટ સ્પીકિંગ ડિસ્ટિંક્ટલી, ફોર ટેકિંગ ટુ સોફ્ટલી, ફોર રીડિંગ, ફોર નોટ લુકિંગ ધ ઓડિયન્સ ઇન ધ આઈ એટસેટ્રા. તો આવા બધા પોઈન્ટ્સ ઉપરથી આપણે વ્યક્તિની જે સ્પીકર છે એની જે સ્પીચ છે એને આપણે આ રીતે ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ કે એ જે સ્પીકર છે એ વ્યવસ્થિત બોલતા નથી, અથવા તો ખૂબ સોફ્ટલી નથી બોલતા, અથવા તો ખૂબ જ સોફ્ટલી બોલે છે પછી વાંચી વાંચીને બોલે છે, અથવા તો ઓડિયન્સની સામે જોઈને બોલતા નથી. આ રીતે આપણા વ્યૂઝ હોય છે. આપણે કોઈપણ વ્યક્તિ તરીકે, એક લિસનર તરીકે જ્યારે સ્પીકરને સાંભળીએ છીએ ત્યારે એ વ્યક્તિ શું કહે છે, એ શું કહે છે, એની સાથોસાથ આપણે મુખ્યત્વે એવું ધ્યાનમાં રાખીએ છીએ કે એની હાવભાવ કેવા છે, ઓડિયન્સ સામે જુએ છે કે નહીં, જોઈ જોઈને બોલે છે, એવા બધા પોઈન્ટ્સ આપણે નોટ કરતા હોઈએ છીએ. તો આ એક ક્રિટિસાઇઝિંગ છે. વી ઓફન ડૂ ધ સેમ થિંગ વિથ ધ સ્પીકર્સ અપીરિયન્સ. જ્યારે એ સ્પીકરનો લુક કેવો છે, એ વ્યક્તિ કેવા છે, એની પર્સનાલિટી, લુક, ક્લોથ્સ એટસેટ્રા, જે કંઈ વસ્તુ છે એ ઓપિનિયન્સ ઉપરથી પણ આપણે એવું કહીએ છીએ ને, અને ઘણું બધું આપણે ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ. ઇફ ધ સ્પીકર ઇઝ નોટ ડ્રેસ્ડ એઝ વી થિંક હી ઓર શી શુડ બી, વી ટેન્ડ ટુ નોટ લિસન ક્લોઝલી ઓર વી મે ઇમિડિયેટલી ક્લાસિફાઈ ધ સ્પીકર એઝ લિબરલ ઓર કન્વર્ઝેટિવ, અ હેપિંગ ઓર બોરિંગ. તો જે રીતે આપણે જે અપીરિયન્સ છે સ્પીકરનો, એ સ્પીકરનો અપીરિયન્સ આપણે ઘણી વખત એવું માનતા હોઈએ છીએ એઝ અ લિસનર કે એ વ્યક્તિ આવી દેખાવી જોઈએ. હવે જો એવી એ વ્યક્તિ ન દેખાય તો એનું જે કન્વર્ઝેશન છે આપણે બરોબર સાંભળતા નથી, અથવા તો આપણને બોરિંગ લાગે છે, બગાસા આવે એવું થવા માંડે છે. તો એનો કોઈ મતલબ ખરો? સ્પીકર ગમે એવા હોય, એ શું કહે છે એ મહત્ત્વનું છે, એનો લુક કેવો છે એ મહત્ત્વનું નથી. છતાં પણ આપણે ઘણી વખત આ રીતે સ્પીકરને ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ. હાવેવર ઇફ વી કોન્સન્ટ્રેટ ઓન વોટ હી એન્ડ વોટ ધ સ્પીકર ઇઝ સેઇંગ, વી મે બીંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ એન્ડ મે ઇવન ગેટ ઇન્ટરેસ્ટેડ. એટલે જો કે છતાં જો આપણે એનો લુક કેવો છે જોવાને બદલે એ શું કહે છે, કઈ વાત ઉપર એ ખાસ પ્રભાવ પાડે છે, કયો મેસેજ આપણને આપે છે, એ બધું જે કોન્સન્ટ્રેટલી જો જોઈશું, એને સમજવાની કોશિશ કરીશું, તો આપણે એક લિસનર તરીકે સ્પીકરને બેસ્ટ રીતે સાંભળી શકીશું અને એની જે સ્પીચ છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટેડ રહેશે. ધ મેસેજ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ ફોર્મ ઇન વિચ ઇટ ઇઝ ડિલિવર્ડ. મુખ્ય રીતે કઈ રીતે મેસેજ ડિલિવર થયો છે એ જોવાને બદલે શું મેસેજ છે, કેવા શું માગે છે એ મહત્વનું છે. બીંગ ટુ સિમ્યુલેટર. સપોઝ વી ડિસએગ્રી વિથ સમથિંગ અ સ્પીકર હેઝ સેડ. એટલે ઘણી વખત એવું પણ થાય છે કે સ્પીકર કંઈક કહે છે, એની સાથે લિસનર એટલે કે આપણે જે લિસનર તરીકે છીએ તે, તો લિસનર જે છે એની સાથે ડિસએગ્રી હોય છે, સહેમત હોતા નથી, એવું પણ ઘણી વખત બને છે. ધેન ફોલોઈંગ અવર ઓન ટ્રેન ઓફ થ્રુ, વી સ્પેન્ડ મોર ટાઈમ ડેવલપિંગ અવર આર્ગ્યુમેન્ટ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ એન્ડ નો લોંગર લિસન ટુ ધ સ્પીકર એડિશનલ કોમેન્ટ્સ. એટલે જ્યારે કોઈ સ્પીકરના કોઈ પોઈન્ટ ઉપર આપણે ડિસએગ્રી હોઈએ છીએ, અસહેમત હોઈએ છીએ, ત્યારે આપણે આપણા પોતાના જ મગજની અંદર જે વિચારો ચાલતા હોય એને ફોલો કરવા માંડીએ છીએ અને
વધારે પડતો સમય આપણે કાઉન્ટર આર્ગ્યુમેન્ટને ડેવલપ કરવામાં જ વિતાવીએ છીએ, નહીં કે એ સ્પીકર શું કહે છે એ આપણે સાંભળવા જ માગતા પછી હોતા નથી. કેમ કે આપણી મેન્ટાલિટી એવી હોય છે કે હું બસ જલ્દી મારી વાત રજૂ કરી દઉં અને એ વ્યક્તિની આ વાતથી હું અસહેમત છું તો હું મારી વાતને જલ્દી જલ્દી એની સમક્ષ રજૂ કરી દઉં. આટલા આટલા પોઈન્ટ્સ છે ને આર્ગ્યુમેન્ટ કરવાનું વ્યક્તિ શરૂ કરી દે છે. વી આર બિઝી ફોર્મ્યુલેટિંગ ક્વેશ્ચન ઇન અવર માઇન્ડ ટુ આસ્ક ધ સ્પીકર, ઓર વી મે બી થિંકિંગ ઓફ આર્ગ્યુમેન્ટ ધેટ કેન બી યુઝ ટુ ડિસપ્રૂવ ધ સ્પીકર. ઘણી વખત આપણે એવા બિઝી થઈ જતા હોઈએ છીએ જે ક્વેશ્ચન્સ હોય એનું ફોર્મ્યુલેટિંગ કરવામાં, અને મગજની અંદર જે કંઈ પૂછવાનું છે એટલે કે સ્પીકરને આપણે કંઈક પૂછવું છે કે તમે આ પોઈન્ટ્સ ઉપર વાત રજૂ કરી એ મને સમજાણી નથી અથવા તો એની સાથે હું સહેમત નથી, તો અંદર બસ મગજની અંદર નકરા સવાલ જ ઊભા થયા કરે છે અને મગજ આપણું એ બધા સેન્ટેન્સ ગોઠવવામાં લાગી જાય છે, આર્ગ્યુમેન્ટ્સને ગોઠવવામાં લાગી જાય છે કે હું સ્પીકર સાથે કઈ રીતે સવાલ કરીશ, મારો મુદ્દો કઈ રીતે રજૂ કરીશ અને કઈ રીતે અમારી વચ્ચે આર્ગ્યુમેન્ટ થશે. એ આમ કહેશે તો હું આમ કહી દઈશ, એ આવું કહેશે તો હું આવું કહી દઈશ, એવું આપણને ઘણી વખત થતું હોય છે. ઇન સચ કેસીસ અવર લિસનિંગ એફિશિયન્સી ડ્રોપ ટુ નિયરલી ઝીરો બીકોઝ ઓફ અવર સ્ટિમ્યુલેશન. એટલે આ રીતે આ બધા કેસીસની અંદર આપણી જે લિસનિંગ એફિશિયન્સી છે, જે કંઈ આપણે કંઈ સાંભળવાનું છે એ બધું જે મુખ્ય બાબત છે એને આપણે પાછળ છોડીને બસ સ્પીકર તરીકે લાગી જઈએ છીએ. અહીંયા આપણો એક રોલ લિસનર તરીકેનો છોડી અને સ્પીકર સાથે કઈ રીતે આર્ગ્યુમેન્ટ કરવી એ જ વિચારવામાં આપણે લાગી જઈએ છીએ. એટલે જે આઉટકમ છે એ પેરેલલ થવાને બદલે ઝીરો થઈ જાય છે. સો વી મસ્ટ હિયર ધ સ્પીકર આઉટ બિફોર વી રિએક્ટ. એટલે કંઈ પણ રિએક્શન આપતા પહેલાં સામેવાળાને સાંભળવા જરૂરી છે, એટલે સ્પીકરને સાંભળવા પણ આપણે અહીંયા એટલા જ જરૂરી છે. લિસનિંગ ઓનલી ફોર ફેક્ટ. ઘણી વખત એવું થતું હોય છે કે હકીકત જાણવા માટે જ આપણે સાંભળતા હોઈએ છીએ. મેની ઓફ અસ લિસન ઓનલી ફોર ફેક્ટ્સ એન્ડ વાઇલ વી મે રિકોલ સમ આઇસોલેટેડ ફેક્ટ્સ વી મિસ ધ પ્રાઇમરી આઈડિયા ધ સ્પીકર ઇઝ ટ્રાઇંગ ટુ કન્વે. ઘણી વખત એવું થતું હોય છે કે આપણામાંથી ઘણા બધા વ્યક્તિ માત્ર સત્ય સાંભળવા જ માગતા હોય છે, એટલે સત્ય સાંભળવાને લીધે જે સ્પીકર છે એ બીજું કંઈ કન્વે કરવાની જે પ્રાઇમરી આઈડિયા છે, જે હકીકત છે, એ બધી વસ્તુ જે વ્યક્તિ રજૂ કરવા માગે છે એને આપણે ધ્યાનમાં જ લેતા નથી. વી મસ્ટ એન્શ્યોર ધેટ અવર કોન્સર્ન ફોર ફેક્ટ્સ ડઝ નોટ પ્રિવેન્ટ અસ ફ્રોમ હિયરિંગ ધ સ્પીકર્સ પ્રાઇમરી પોઈન્ટ. આપણે ખાસ તરીકે એ બાબત શ્યોર કરી લેવી જોઈએ અથવા તો ચકાસણી કરી લેવી જોઈએ કે જે આપણો મોટાભાગનો જે કોન્સર્ન છે, જે કંઈ ખ્યાલ છે અથવા તો જે કંઈ ચિંતા હોય આપણી ફેક્ટ્સ બાબતે, એ આપણે સામેવાળા વ્યક્તિના પ્રાઇમરી પોઈન્ટ્સ શું છે એ સાંભળ્યા વગર જ આપણે એ વ્યક્તિ સાથે આર્ગ્યુમેન્ટ કરવા લાગી જઈએ અથવા તો ફેક્ટને જાણ્યા વગર જ બસ આપણી જ વાત પકડી રાખીએ, તો એ વસ્તુ અહીંયા ખોટી છે. ટ્રાઇંગ ટુ આઉટલાઇન એવરીથિંગ ધેટ ઇઝ બિંગ સેડ. સ્પીકર દ્વારા જે કંઈ કહેવાયું હોય એને આઉટલાઇન કરવાની કોશિશ કરી તો એ પણ એક પ્રોબ્લેમ જ છે. મેની સ્પીકર્સ આર સો અનઓર્ગેનાઇઝ ધેટ ધેર કોમેન્ટ્સ રિયલી કેન નોટ બી આઉટલાઇન ઇન એની લોંગર માનર. ઘણી વખત ઘણા એવા સ્પીકર્સ હોય છે કે જે એ પોતાની જે કોમેન્ટ્સ છે એને આઉટલાઇન કરવામાં લોજિકલ મેનરનો ઉપયોગ કરતા હોય છે. ઇટ ઇઝ બેટર ટુ લિસન ઇન સચ અ કેસ ફોર ધ મેઇન પોઈન્ટ. એટલે કે જે મેઇન પોઈન્ટ છે એને સાંભળવો પણ જરૂરી છે. હવે કોઈ વ્યક્તિ એક સ્પીકર તરીકે કંઈક રજૂ કરે છે તો એ કંઈ પોઈન્ટને શરૂઆત કરે છે એમાંથી જ આપણે સીધી આઉટલાઇન આપી દઈએ કે આ વ્યક્તિ હવે આ જ બાબત ઉપર બોલશે, તો એ વસ્તુ ખોટી છે. પહેલાં એને સાંભળવા પણ જરૂરી છે. એટલે એ સારા લિસનર તરીકે આવા બધા કેસની અંદર મેઇન પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવા જરૂરી છે. અ ગુડ લિસનર નો મેની વે ટુ મેકિંગ નોટ્સ એન્ડ સિલેક્ટ ધ બેસ્ટ વન ટુ ફિટ અ સ્પીકર. સારા એવા શ્રોતા તરીકે આપણે
એ બધી બાબતો જાણવી જરૂરી છે કે એ વ્યક્તિ શું બોલે છે એને નોટ કરીએ, અને જે બેસ્ટ છે કે એ સ્પીકરની અંદર એણે આટલી સ્પીચ આપી તો એઝ અ સ્પીકર તરીકે એની જે સ્પીચની અંદર આટલા આટલા પોઈન્ટ્સ ખૂબ નોટ કરવા જેવા હતા અથવા તો ઇમ્પોર્ટન્ટ હતા અથવા તો સિલેક્ટેડ હતા, તો એ બાબતને આપણે નોટિફાઈ કર્યા વગર સીધી સીધી આઉટલાઇન આપી દઈએ, એ વ્યક્તિ આવું બોલી તેવું બોલી, એ વસ્તુ એક લિસનર તરીકે યોગ્ય નથી. સો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ટ્રેઇટ્સ ઓફ ગુડ લિસનર. ઓલધો એક્વિરિંગ ધ સ્કિલ ઓફ એક્ટિવ લિસનિંગ નીડ મચ ઇફોર્ટ, ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. જો કે છતાં જે રીતે એક એક્ટિવ લિસનિંગ સ્કિલ છે એ મોટાભાગે એક ઇફોર્ટ, એક પ્રભાવ પાડવાની હોય છે, તો એ ઇમ્પોસિબલ નથી. ઘણા વ્યક્તિ એવું કહે છે કે હું આ વ્યક્તિને સાંભળી શકતો નથી અથવા મને સમજાતું નથી, પણ જો એને વ્યવસ્થિત રીતે આપણે સાંભળીએ સમજીએ તો પછી એ વાત આગળ વધી શકે એમ હોય છે. પરંતુ ઘણી વ્યક્તિ સીધા જ હાથ ઊંચા કરી દેતી હોય છે, એટલે એ ઇફેક્ટિવ અથવા તો એફોર્ડેબલ લિસનિંગ બની શકતું નથી. અ ફ્યુ ગાઈડલાઇન આર ગીવન ઇન ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ. સમ એક્શન માઇટ સીમ અનનેચરલ એન્ડ ફોર્સ્ડ બટ કેન બી ઇન્ક્લુકેટેડ વિથ પ્રેક્ટિસ. હવે નીચે આપણને ઘણી એવી વાત રજૂ કરવામાં આવી છે અથવા તો ઘણા બધા પોઈન્ટ્સ આપણી સમક્ષ રજૂ કરાયા છે. હવે એ પોઈન્ટ્સમાંથી અમુક બાબતો એવી પણ છે જે અનનેચરલ હોય અથવા તો ફોર્સફુલી કોઈ વ્યક્તિ ઉપર નાખી દેવામાં આવી હોય પણ બને, પરંતુ એ એક પ્રકારે પ્રેક્ટિસમાં જોડાયેલી જ છે. ફોર ઇન્સ્ટન્સ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બી પેશન્ટ વિથ અ સ્પીકર ઇફ હી ઓર શી અપીયર ટુ બી ઇરેશનલ એન્ડ ઇલોજિકલ. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે તમે કોઈ એક લિસનર તરીકે કોઈ સ્પીકરને સાંભળો છો, તો એ સ્પીકર જે છે એ સ્ત્રી હોય કે પુરુષ, તો એ ઇરેશનલ વાતો કરતી હોય અથવા તો ઇલોજિકલ એવી કોઈ વાતો કરતી હોય તો એ વ્યક્તિને સાંભળવા આપણા માટે શાંતિથી એ ખૂબ જ અઘરા બની જાય છે. એટલે આપણે એની વાતો ઉપરથી ઉગ્ર થઈ જઈએ છીએ, ગુસ્સો આવે છે, જગ્યા છોડીને જવાનું મન થઈ જાય છે, એવું બધું થાય છે. હાવેવર, વી મસ્ટ બી ટોલરન્ટ ઇન સચ સર્કમસ્ટન્સીસ. છતાં પણ આપણે આવા પરિણામની અંદર સહન કરવાનું શીખીએ છીએ. એ વ્યક્તિ ઇલોજિકલ વાત કરે છે છતાં આપણે સાંભળી લઈએ છીએ તો એ વાત બરોબર છે. ધ ગાઈડલાઇન સજેસ્ટેડ હિયર વિલ ડેફિનેટલી હેલ્પ ડેવલપ એન એટીટ્યુડ ઓફ ટોલરન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે નીચેની અમુક જે આપણી ગાઈડલાઇન્સ છે, પોઈન્ટ્સ જોવાના છે, એ આપણને એવું સજેસ્ટ કરે છે કે કઈ રીતે આપણો એક સમજદાર વ્યક્તિનો, સહનશીલ વ્યક્તિનો અથવા તો અન્ડરસ્ટેન્ડેબલ, સમજદારીપૂર્વક કઈ વ્યક્તિને કઈ રીતે સાંભળવી એના માટેના અમુક પોઈન્ટ્સ આપણને અહીંયા આપ્યા છે. પહેલું છે બીઈંગ નોન ઇવેલ્યુએટિવ, એટલે કે તમારે સીધે સીધું ઇવોલ્યુશન આપી દેવાનું નથી, નોન ઇવેલ્યુએટિવ બનવું પણ જરૂરી છે. તો એમાં શું કહે છે જોઈએ. ધ વર્બલ એન્ડ નોન વર્બલ બિહેવિયર ઓફ એન એક્ટિવ લિસનર વિલ સજેસ્ટ ટુ ધ સ્પીકર ધેટ હી ઓર શી ઇઝ બીઈંગ પ્રોબેબલી હર્ડ એન્ડ અન્ડરસ્ટુડ. વર્બલ અને નોન વર્બલ બિહેવિયર, એક એક્ટિવ લિસનર તરીકે જે વર્બલ બિહેવિયર છે, એટલે કે આપણે કંઈક કહી એક સ્પીકરને કંઈક કહીએ છીએ અથવા તો આપણે એક લિસનર તરીકે એક સ્પીકરને કંઈ કહેતા નથી, આપણું નોન વર્બલ બિહેવિયર હોય છે, તો એ બંને વસ્તુ એક એક્ટિવ લિસનર તરીકે એ જે સ્પીકર છે એ સ્ત્રી હોય કે પુરુષ એના માટે એ પ્રોબેબલી સાંભળવા લાયક અને સમજવા લાયક હોય છે. ઇટ શુડ નોટ હાવેવર ઇન્ડિકેટ વોટ વન થિંક્સ અબાઉટ ધ પર્સન. એટલે એની અંદર જે વ્યક્તિ કંઈ કહેવા માગે છે તો એ વ્યક્તિ વિશે કોઈ શું વિચારે છે એટલું બધું પર્સનલ આપણે અહીંયા થઈ જવાનું નથી. એટલે કે અહીંયા હું તમને જો સમજાવું તો એક સ્પીકર કંઈક બોલે છે, હવે એના વિશે આપણે સીધો આપણો અભિપ્રાય આપી દઈએ તો એ વાત બરોબર નથી. બધા વ્યક્તિ શું કહે છે એ જાણવું પણ જરૂરી છે. ધ પર્પઝ ઇઝ ટુ કમ્યુનિકેટ ઓવરલુકિંગ ધ ક્વોલિટીઝ ઓફ આઈડિયાઝ એટીટ્યુડ એન્ડ વેલ્યુઝ ઓફ ધ સ્પીકર. અહીંયા મુખ્ય કોમ્યુનિકેશનનો પર્પઝ શું છે
કે જે કંઈ આઈડિયાઝ છે એનું ઓવરલુકિંગ કરવું જરૂરી છે. કોઈ વ્યક્તિ પોતાના વિચાર રજૂ કરે છે તો એ વિચારની ગુણવત્તા કેવી છે, એ કોમ્યુનિકેશન, એ જે એના એટીટ્યુડ્સ છે, જે કંઈ વલણ છે, અને એ જે સ્પીકર છે એની સ્પીચની કેટલી વેલ્યુ છે, એ બધું જાણવું, એ બધાનું તારણ કાઢવું પણ જરૂરી છે. ઇન અધર વર્ડ્સ, ધ સ્પીકર ઇઝ નોટ ટુ બી ઇવેલ્યુએટેડ ફોર હિઝ ઓર હર પર્સનલ ક્વોલિટીઝ. એટલે કે એ વ્યક્તિની પર્સનલ ક્વોલિટીઝ ઉપરથી આપણે એ વ્યક્તિને જજ કરવાના નથી, પરંતુ એની સ્પીચની વેલ્યુ કેટલી છે, કેટલી ક્વોલિટીફુલ એની સ્પીચ છે કે નહીં, એની અંદર કઈ કઈ વાત રજૂ કરવામાં આવી છે, કઈ બાબત અસ્વીકાર્ય છે, કઈ બાબત સ્વીકાર્ય છે, એ બધું જોવાનું છે. પરંતુ એની પર્સનલ ક્વોલિટીઝને આપણે એના આધારે ઇવેલ્યુએટ કરવાની નથી. એ વ્યક્તિની પર્સનાલિટી બરાબર ન હોય પણ સ્પીચ સારી હોય તો આપણે સ્પીચ ઉપર ધ્યાન આપવાનું છે. અવર બિહેવિયર શુડ કન્વે ધ ઇમ્પ્રેશન ધેટ વી એક્સેપ્ટ ધ સ્પીકર વિધાઉટ મેકિંગ એની જજમેન્ટ ઓફ રાઇટ ઓર રોંગ, ગુડ ઓર બેડ, સ્યુટેબલ ઓર અનસ્યુટેબલ. હવે આપણું જે બિહેવિયર છે એઝ અ લિસનર, તો એ આપણો બિહેવિયર એ ઇમ્પ્રેશન ત્યારે જ પાડી શકશે જ્યારે આપણે સ્પીકરને કોઈ પણ પ્રકારના જજમેન્ટ, એટલે કે સાચા ખોટા, ખરાબ સારા, અથવા તો યોગ્ય અયોગ્ય એવા જજમેન્ટને બદલે એની ક્વોલિટીને જોઈને, જો આપણે કોઈ આપણા એક લિસનર તરીકે જો આપણે આપણી વાત રજૂ કરીએ તો જ આપણું બિહેવિયર એ લિસનર અને એઝ અ લિસનર એ સ્પીકર ઉપર સારું એવું પડી શકે છે. તો આ પોઈન્ટ્સને ખાસ ધ્યાનમાં રાખવો જરૂરી છે એક લિસનર તરીકે. પછી બીજું છે પેરેફ્રેઝિંગ. ટુ ક્લેરિફાઈ અ પોઈન્ટ, વન કેન સિમ્પલી પેરેફ્રેઝ વોટ ધ સ્પીકર હેઝ સેડ એન્ડ ઇન્ક્વાયર ફ્રોમ ધ સ્પીકર વોટ એવર વન હેઝ હર્ડ ઇટ એક્યુરેટલી. એટલે કે કોઈ પણ બાબત હોય, કોઈ પણ પોઈન્ટ હોય, એનું ક્લેરિફિકેશન કરવું, એટલે કે એને ક્લિયરલી કોઈ વ્યક્તિ સમક્ષ રજૂ કરવો હોય, અથવા તો શું કીધું હતું એ જાણવું હોય, તો એક વ્યક્તિએ સિમ્પલી ખૂબ સાદગીપૂર્વક જે સ્પીકરે કંઈ કીધું છે એનું પેરેફ્રેઝ કરવું જરૂરી છે. અને એ જે વસ્તુ સ્પીકર દ્વારા કંઈ પણ કહેવાયું છે, એને શું સાંભળ્યું છે, એ જાણવું પણ જરૂરી છે. એટલે એને ઇન્ક્વાયર કરવું પણ જરૂરી છે. યુઝ પેરેફ્રેઝ લાઈક ધ ફોલોઈંગ વન્સ ટુ એન્શ્યોર ધેટ ધ ઇન્ફોર્મેશન હેઝ બીન પેરેફ્રેઝ કરેક્ટલી. નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે જો એ કન્વર્ઝેશનની અંદર એક સ્પીકર તરીકે આવા આવા સેન્ટેન્સનો યુઝ થાય તો એ પેરેફ્રેઝિંગ બરાબર છે. જેમ કે એસ આઈ ગેધર યુ વેન, સોરી, એસ આઈ ગેધર યુ વોન્ટ ટુ ટેલ. પછી બીજું છે સો યુ મીન ટુ સે ધેટ, ઓ યુઆર ફિલિંગ ટુ વર્ડ્સ, ડુ યુ મીન ધેટ. તો આવા બધા પેરીફ્રેઝ જે છે એ કોઈ વ્યક્તિ વાપરતી હોય, આપણે જનરલી કહેતા હોય છે સો યુ મીન સો ધેટ, તમે શું આવું કહેવા માગો છો, ડુ યુ મીન ધેટ, શું તમે આવું કહેવા માગો છો. બંને વસ્તુ સેમ છે, પરંતુ તમે જોઈ શકો છો કઈ રીતે પેરેફ્રેઝનો ઉપયોગ કર્યો છે. તો એ રીતે તમારી પાસે જો વોકેબ સારી હોય તો એ સ્પીકર શું કહે છે તમને અમુક બાબત ન સમજાય, સામે તમે ક્વેશ્ચન કરો એઝ અ લિસનર, તો પછી તમે આવા બધા પેરેફ્રેઝિસનો ઉપયોગ કરીને પણ સારું એવું એક્ટિવ સ્પીકર અને એક્ટિવ લિસનિંગ બંને કરી શકો છો. અને તમારે જે કંઈ પ્રશ્ન છે, જે કંઈ કહેવું છે, પૂછવું છે, એ પણ સવાલ પણ તમે વ્યવસ્થિત રીતે કરી શકો છો. રિફ્લેક્ટિંગ ઇમ્પ્લિકેશન્સ, ટુ રિફ્લેક્ટ ઓન ધ ઇમ્પ્લિકેશન ઓફ વોટ હેઝ બીન સેડ, ઇટ ઇઝ નેસેસરી ટુ ગો અ બીટ બિયોન્ડ ધ ડાયરેક્ટ કન્ટેન્ટ્સ ઓફ સ્પીકર. એટલે જે કંઈ કહેવાયું છે એના ઉપર રિફ્લેક્શન કેવું આપવું, તો એ રિફ્લેક્શન આપવા માટે એ જરૂરી છે કે જે કંઈ કન્ટેન્ટ સ્પીકર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે એના કરતાં થોડુંક ઉપરના લેવલનું તમારું કન્ટેન્ટ હોવું જોઈએ. ઇન્ડિકેટિંગ અપિનિયન્સ ઓફ હર ઓર હિઝ આઈડિયાઝ એન્ડ વોટ હી ઓર શી ઇઝ લીડિંગ ટુ. એટલે કે
જે કંઈ એ વ્યક્તિ કહેવા માગે છે એનું એપ્રિસિએશન કઈ રીતે કરવું. કોઈ વ્યક્તિ કંઈક સ્પીચ આપે છે, એ સ્ત્રી હોય કે પુરુષ, એની સ્પીચ ઉપર આપણું રિફ્લેક્શન કેવું છે, આપણું એપ્રિસિએશન કેવું છે, એ બધું એ વ્યક્તિને જો આપણે સમજાવવું હોય તો એ વ્યક્તિની થિંકિંગ કેપેબિલિટી કરતાં આપણે થોડુંક બિયોન્ડ જવું જરૂરી છે. This may encourage the speaker to further extend the ideas. એટલે કે જો આપણે આ રીતે એની પ્રશંસા કરીશું, થોડોક એનો જે લેવલ છે એની કરતાં થોડુંક બિયોન્ડ એની પ્રશંસા કરીશું તો એ વ્યક્તિ વધારે એન્કરેજ થશે, એને પ્રેરણા મળશે અને વધારે સારા એવા એક્સટેન્ડેડ આઈડિયાઝ ઉપરથી એ વ્યક્તિ સ્પીચ આપે એવું એ ફરી વખત એવી કોશિશ કરશે. The listener's aim here is to reflect eagerness and zest by verbal or non-verbal means, thereby giving positive feedback. એટલે અહીંયા એક સાંભળનાર તરીકે સાંભળનાર વ્યક્તિનો ધ્યેય શું છે કે જે વ્યક્તિ કંઈ બોલી છે એના ઉપર વર્બલ અથવા નોન વર્બલ એ રિફ્લેક્શન આપી અને એને પોઝિટિવ ફીડબેક આપવાનો છે. ફ્રેઝિસ સચ એઝ ધ ફોલોઈંગ કેન બી યુઝડ, એટલે નીચે દર્શાવેલા વાક્યો પણ આપણે વ્યક્તિના વખાણ કરવા માટે વાપરી શકીએ છીએ અને તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો છો. આઈ એમ શ્યોર ઇફ યુ ડીડ વોટ ડીડ ધેટ યુ વુડ બી ઇન ધ પોઝિશન ટુ, મને વિશ્વાસ છે કે જો તમે આવું કર્યું હોત તો તમે એ પોઝિશન ઉપર હોત. આ રીતે પણ આપણે એનું એન્કરેજિંગ વધારી શકીએ છીએ. સો ધીસ માઇટ લીડ ટુ અ રિઝલ્ટ વિચ, આ રીતે તમે જે ઈચ્છો છો, તમે જે પરિણામ ઈચ્છો છો એના તરફ તમે જઈ શકો છો. સો યુ આર સજેસ્ટિંગ ધેટ વી માઇટ, અથવા એવી રીતે પૂછી પણ શકીએ છીએ કે શું તમે એવું જ સજેસ્ટ કરો છો કે જે અમે કહ્યું. વિલ ધેટ હેલ્પ અસ ટુ એલિટીવેટ ધ પ્રોબ્લેમ ઓફ, તો પછી જે કંઈ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે શું આ મદદગાર થશે. એ રીતના આપણે ફ્રેઝિસનો ઉપયોગ કરી અને એ વ્યક્તિને એપ્રિસિએટ કરી શકે છે. ઇફ ધીસ ટેકનિક ઇઝ યુઝડ ટુ ચેન્જ ધ ડાયરેક્શન ઓફ ધ સ્પીકર થિંકિંગ બાય શોઈંગ વન્સ ક્લેવરનેસ ઇન સજેસ્ટિંગ આઈડિયા ધેટ ધ સ્પીકર હેઝ નોટ થોટ ઓફ બિફોર, ઇટ ક્રિએટ્સ ડિસ્ટ્રક્ટ બિટવીન ધ ટુ પાર્ટીઝ. એટલે બે પાર્ટી, એક લિસનર અને એક સ્પીકર, જો લિસનર આ રીતની ટેકનિકનો ઉપયોગ કરીને જે સ્પીકરની થિંકિંગ ડાયરેક્શન બદલી શકે છે અને એક વ્યક્તિને આ રીતે ક્લિયરલી કોઈ ક્લેવર સજેશન આપી, આવા બધા આઈડિયાઝ આપી, આપણે એની સ્પીચને વધારે સારી પણ બનાવી શકીએ છીએ. એટલે આની અંદર શું છે, તમે એ વ્યક્તિ સાથે રૂડ બિહેવિયર પણ નથી કીધું, એને શાંતિથી કોઈ વખાણ દ્વારા અથવા તો કોઈ સજેશન દ્વારા એ વ્યક્તિને આપણે કહી દીધું કે તમે તમારી સ્પીચની અંદર આટલા આટલા પોઈન્ટ્સને ઇન્ક્લુડ કરશો તો તમારી સ્પીચ જે તમે આપી છે એના કરતાં વધુ બેટર બની શકશે. હાવેવર ઇફ ધ ટેકનિક ઇઝ યુઝડ વિથ ધ જેન્યુઇન ઇન્ટેન્શન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મોર, વન કેન સર્ટનલી હેલ્પ ધ સ્પીકર બાય બુસ્ટિંગ હિઝ ઓર હર કોન્ફિડન્સ એન્ડ મેકિંગ હિમ ઓર હર બિલીવ ધેટ ધ લિસનર હેઝ ગ્રાસ્પ ધ કન્ટેન્ટ વેલ. જોકે છતાં આ જે ટેકનિક છે એ જેન્યુઇન હોય અથવા તો એના ઇન્ટેન્શન્સ બધા જેન્યુઇન હોય એ સમજવા માટે ઇઝી હોય તો કોઈ એક વ્યક્તિ ચોક્કસપણે એ સ્પીકરને એ રીતે કોન્ફિડેન્ટલી બુસ્ટિંગ કરી શકે છે અને હેલ્પ કરી શકે છે અને આના આધારે એ વ્યક્તિ એ એઝ અ સ્પીકર એ બધું સમજીને કોન્ફિડેન્ટલી પોતાની સ્પીચ આપશે અને આવી રીતે જો એ વ્યક્તિ સ્પીચ આપશે તો સાંભળનારને પણ સાંભળવું ખૂબ જ ગમશે અને એને બધો કન્ટેન્ટ સમજાઈ જશે. રિફ્લેક્ટિંગ હિડિંગ ફિલિંગ્સ, એક વ્યક્તિ તરીકે આપણી બધી ફિલિંગ્સ હોય છે તો ઘણી વખત હિડન ફિલિંગ્સ પણ વ્યક્તિને કોઈકની વાત સાંભળીને બહાર આવી જતી હોય છે. તો એ હિડન ફિલિંગ્સ ઉપર કઈ રીતનું રિફ્લેક્ટિંગ કરવું એની વાત છે. સમટાઈમ વન હેઝ ટુ ગો બિયોન્ડ ધ એક્સપ્લિક્ટ ફિલિંગ એન્ડ કન્ટેન્ટ ઓફ વોટ ઇઝ બિંગ સેડ ટુ અનરિવીલ ધ અન્ડરલાઈંગ ફિલિંગ્સ ઇન્ટેન્શન્સ બિલીફ્સ ઓર વેલ્યુ ધેટ મે બી ઇન્ફ્લુઅન્સિંગ ધ સ્પીકર્સ વર્ડ. ઘણી વખત એવું થતું હોય છે કે એક લિસનર તરીકે સ્પીકરના જે વર્ડ્સ છે જે કંઈ એ વ્યક્તિ રજૂ કરે છે
તો એ રજૂ કરે છે એ રજૂઆત કરતાં આપણે એના કરતાં બિયોન્ડ ફિલિંગ્સમાં જવાનું છે અને એ વ્યક્તિની જે કંઈ ફિલિંગ્સ છે એના જે ઇન્ટેન્શન્સ છે એટલે કે એના જે હેતુઓ છે એની જે માન્યતાઓ છે બિલીફ્સ અને જે વેલ્યુ છે એ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે. ધ લિસનર મસ્ટ ટ્રાય એન્ડ એમ્ફસાઇઝ ઓર આઈડેન્ટિફાઈ ધેમસેલ્ફ વિથ ધ સ્પીકર ટુ એક્સપિરિયન્સ વોટ ધે ફીલ. એક લિસનર તરીકે આપણી જે ફિલિંગ છે જે બિલીફ્સ છે અથવા તો જે કંઈ આપણે માનીએ છીએ જે ફીલ થયું એ બધું આપણે એ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરાવવું જરૂરી છે. આપણા જે એક્સપિરિયન્સ છે, કોઈ વ્યક્તિ સ્પીચ આપે છે તો એ સ્પીકર તરીકે એ વ્યક્તિ જે ફિલિંગ દ્વારા એ સ્પીચ આપે છે એના પછી એઝ અ લિસનર તરીકે આપણો રોલ એવો છે કે જે વ્યક્તિએ કંઈક કીધું એઝ અ સ્પીકર તો એને આપણે સાંભળ્યું, પરંતુ એ સાંભળીને આપણે કેવું ફીલ થયું, આપણી કેવી માન્યતાઓ છે, આપણને કેવું કેવું ફીલ થાય છે એ બધું જણાવવું પણ જરૂરી છે. વન કેન એક્સપ્રેસ વન્સ સેન્ટિમેન્ટ્સ બાય યુઝિંગ ફ્રેઝિસ સચ એઝ અ લિસનર તરીકે આપણે આપણા સેન્ટિમેન્ટ્સને સ્પીકરને કઈ રીતે રજૂ કરી શકીએ છીએ એના તમને ચાર ઉદાહરણ આપ્યા છે. પહેલું સેન્ટેન્સ છે, ઇફ આઈ વેર ઇન યોર પ્લેસ આઈ વુડ નોટ હેવ હેન્ડલ ધ સિચ્યુએશન સો વેલ. જો હું તમારી જગ્યાએ હોત તો તમે જે રીતે સિચ્યુએશનને હેન્ડલ કરી એ રીતે હું ન પણ કરી શકત. જો આપણે આવી વાત એઝ અ લિસનર કોઈ સ્પીકરને કહીએ તો એ સ્પીકરનો જુસ્સો વધશે, એમને પ્રેરણા મળશે. ધેટ મસ્ટ હેવ બીન સેટિસ્ફાઈંગ એક્સપિરિયન્સ. તમારી વાત સાંભળીને મને ખૂબ જ સારો એવો સંતોષકારક અનુભવ થયો. આવી રીતે પણ એને એપ્રિશિએટ કરી શકીએ છીએ. ઇફ આઈ વેર ઇન સચ અ સિચ્યુએશન આઈ વુડ હેવ સોટ ધ હેલ્પ ઓફ સિનિયર્સ. જો હું તમારી જગ્યાએ હોત અથવા તો આવી કોઈ પરિસ્થિતિમાં હોત તો હું મારા સિનિયર્સની હેલ્પ લેત. ઇફ ધેટ હેડ હેપન ટુ મી આઈ વુડ હેવ બીન વેરી અપસેટ. જો મારી સાથે આવું થયું હોત તો હું ખૂબ જ દુઃખી થાત. પણ તું તમે એવા સારા છો અથવા તો તમે તમારી ફિલિંગ્સને કઈ રીતે એક્સપ્રેસ કરવી એ જાણો છો એટલે તમે તમારી વાત રજૂ પણ કરી દીધી અને તમે કુશળતાપૂર્વક બધી સિચ્યુએશનને હેન્ડલ કરી દીધી. તો આ રીતે પણ આપણે સામેવાળા વ્યક્તિને એન્કરેજ કરી શકીએ છીએ. અથવા તો આની અંદર હિડન ફિલિંગ્સ જે છે એ પણ આની અંદરથી બહાર આવી શકે છે. જો આપણને એ વ્યક્તિની સ્પીચ ના ગમી હોય તો કહી શકીએ છીએ કે મને આ વસ્તુ ગમી નથી, અને જો ગમી હોય તો આપણે એને આ રીતે એપ્રિશિએટ પણ કરી શકીએ છીએ. ઇન રિફ્લેક્ટિંગ ધ સ્પીકર્સ કન્વર્ટ ફિલિંગ વન મસ્ટ બી કેરફુલ નોટ ટુ ઓવર એક્સપોઝ ધ સ્પીકર બાય કોએક્સિંગ ધેમ ટુ એડમિટ મોર ધેન ધે ડિઝાયર. હવે સ્પીકર જે છે એની જે ફિલિંગ્સ છે એના ઉપર રિફ્લેક્ટિંગ કરવું તો એઝ અ લિસનર આપણે કાળજી રાખવી પડે છે. કે શું કાળજી રાખવાની છે? એની જે ડિઝાયર છે, એની જે ઈચ્છા છે કે મને હું સ્પીચ આપું છું તો પછી સાંભળનાર વ્યક્તિ મને કોઈ એવી ફીડબેક આપે અથવા તો કોઈ રિફ્લેક્શન આપે તો એ રિફ્લેક્શન જે છે એ વ્યક્તિના થિંકિંગ એબિલિટી કરતાં અથવા તો એની ડિઝાયર કરતાં એ ઓવર એક્સપોઝ ન થઈ જવું જોઈએ. એટલે વધારે પડતા જો તમે વખાણ કરશો તો એ વ્યક્તિ પછી ચણાના ઝાડ ઉપર ચડી જશે. એટલે આપણે અહીંયા કોઈને ચણાના ઝાડ ઉપર ચડાવવાના નથી. જેટલી એ વ્યક્તિની કાબેલિયત છે એ પ્રમાણે આપણે જો એના વખાણ કરીએ અથવા એને એન્કરેજ કરીએ તો યોગ્ય છે. પછી આપણે એ વ્યક્તિનું એની સ્પીચ છે એ લેવલ સુધી સારી ન પણ હોય છતાં આપણે બહુ વખાણ કરીએ કે તમે તો બહુ સારું બોલ્યા, આમ છે તેમ છે, તો પછી એ વ્યક્તિ થોડોક ઓવર કોન્ફિડન્સમાં આવી જાય. એટલે આપણે એને ઓવર એક્સપોઝ કરવાના નથી. વી શુડ ઓલ્સો અવોઇડ સજેસ્ટિંગ ટુ ધ સ્પીકર ધેટ ધ ફીલિંગ વી રિફ્લેક્ટ આર વોટ ઓટ ટુ બી ફેલ્ટ બાય ધ સ્પીકર ઇન સચ અ સિચ્યુએશન. એટલે આપણે આ જે સિચ્યુએશન છે એની અંદર અવોઇડ શું કરવાનું છે તો સ્પીકરને આપણે જે ફિલિંગ રિફ્લેક્ટ કરી એ અને એની સાથે આપણે શું કઈ કઈ સિચ્યુએશનની અંદર આપણે શું શું ફીલ કરીએ છીએ એને એટલું બધું રિફ્લેક્ટ થવા દેવાનું નથી.
This would make the speaker feel evaluated. Acceptance is conveyed more by one's manner and tone than by words. એટલે કે સ્પીકર તરફથી શું એને ફીલ થયું છે અથવા એ લિસનર તરીકે આપણને શું ફીલ થયું છે ધ્યાનમાં રાખવાનું છે. અને જે કંઈ વર્ડ્સ દ્વારા અથવા તો કોઈ મેનર દ્વારા જે કંઈ કન્વેશન થયું છે, જે કંઈ આપણને કન્વે થયું છે, એને સ્વીકારતા પણ શીખવાનું છે. વી હેવ ઓલરેડી સ્ટડીડ નોન વર્બલ કોમ્યુનિકેશન ઇન ચેપ્ટર 3. એટલે આ બધી વસ્તુ આપણે ચેપ્ટર 3 ની અંદર ભણી ગયા છીએ.